हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश सूजी अने वटाणा बटेटामांथी बनतो एकदम टेस्टी चटपटो साथे हेल्दी नाश्तो बनावानी रेसिपी। ओछा तेलमां झटपट बनीने तैयार थई जाय ने साथे घरमां नानाथी लई मोटा सुधी बधाने भावे एवो आ नाश्तो बनशे। तो वीडियोने एम सुधी जरूरथी जोजो अने जो तमने रेसिपी पसंद आवे तो वीडियोने लाइक जरूरथी करजो, शेर करजो अने मारी चेनलने सब्सक्राइब करी बाजूमां पेलो बेल आइकन जरूरथी प्रेस करजो। तो चलो स्टार्ट करीए। तो અહીંયા પેનમાં મેં એક ટેબલસ્પૂન તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જીરું અને 1/4 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ જીરું ક્રેકલ થાય એટલે એક નાની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે 1/4 કપ જેટલું ખમણેલું ગાજર ઉમેરીશું। તમે ગાજરને ફાઇનલી ચોપ કરીને પણ ઉમેરી શકો છો। ડુંગળી અને ગાજરને આપણે 1-2 મિનિટ સુધી સોતે કરી લઈશું। ડુંગળી અને ગાજર સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બોઇલ કરેલા 1/4 કપ જેટલા વટાણા ઉમેરીશું। તમારી પાસે વટાણા અવેલેબલ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે મસાલા ઉમેરીશું। તો 1/4 ટીસ્પૂન હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણાજીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, થોડું આમચૂર પાવડર અને મસાલોને ચટપટો બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો। બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે બે નાની સાઇઝના બટેટાને મેં બોઇલ કરી મેશ કરી લીધા છે, એને પણ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આમાં આપણે ઘણા બધા વેજીટેબલ્સ એડ કર્યા છે એટલે આ એકદમ હેલ્ધી નાસ્તો બનશે। તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય અવેલેબલ એ તમે એડ કરી શકો છો। કેપ્સિકમ, સ્વીટ કોર્ન, તમારી પાસે જે હોય એ એડ કરી શકાય। મસાલો તૈયાર છે, ઠંડો થવા માટે સાઇડમાં રાખી દઈશું। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ સૂજી લઈશું। જો તમારી પાસે સૂજી ના હોય તો રવો પણ લઈ શકાય। રવો અને સૂજી બેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો। હવે આપણે 1/4 કપ જેટલું દહીં ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। આપણે રવામાં બીજા કોઈ ફ્લેવર એડ નથી કરતા, તમારે એડ કરવું હોય તો બ્લેક પેપર પાવડર પણ ઉમેરી શકાય। દહીંને રવામાં સ્પૂન વડે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે હાથ વડે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરશું જેથી કેટલું પાણી એડ કરવું એ આપણને આઈડિયા આવશે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી એકદમ સોફ્ટ ડો બાંધીને તૈયાર કરશું। ધ્યાનમાં રાખવાનું છે કે સૂજી છે પાણી વધુ એબ્સોર્બ કરશે, તો પાણી તમે ઓછું નાખશો તો રેસ્ટિંગ ટાઈમ પછી ડો કઠણ થઈ જશે। એટલે આપણે પાણી પૂરતું એડ કરવાનું છે અને ડો એકદમ સોફ્ટ બનાવવાનો છે। હવે આપણે કવર કરીને 10 મિનિટ સુધી રેસ્ટ આપશું। 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે ડો આપણો એકદમ પરફેક્ટ સોફ્ટ છે। તો તમે પાણી એ પ્રમાણે જ એડ કરજો કે રેસ્ટ આપ્યા પછી પણ ડો તમારો આટલો સોફ્ટ રહે, અને જો કઠણ થઈ જાય તો થોડું પાણી ઉમેરી ડોની આ કન્સિસ્ટન્સી સેટ કરી લેવી। હવે લીંબુનું સાઇઝનું પોર્શન લઈ આ રીતે આપણે એને ફ્લેટ કરી દઈશું। આપણે જે મસાલો બનાવ્યો હતો એ ઠંડો થઈ ગયો છે। આપણે 1 ચમચી ભરીને મસાલો લઈ લઈશું અને હાથ વડે આ રીતે પ્રેસ કરતા જઈશું અંગૂઠાથી, અને સાઈડથી આપણે ડોને ઉપર લઈ પોટલી વાળી લઈશું। એક્સ્ટ્રા જે લોટ હોય એ આપણે કાઢી લઈશું। ત્યારબાદ આપણે આ રીતે ગોળ ગોળ બોલ્સ વાળીને તૈયાર કરી લઈશું। જો ડો તમારો હાથમાં સ્ટીક થતો હોય તો હાથમાં થોડું ઓઇલ તમે લગાવી શકો છો। હવે આપણે આ જ રીતે બીજા બધા જ બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે। ડો એકદમ સોફ્ટ હોવો જોઈએ તો જ તમારા બોલ્સ એકદમ પરફેક્ટ વળશે, અધરવાઇઝ ક્રેક થઈ જશે। હવે આપણે સ્ટીમરમાં જે આ ટાઈપની જાળી આવે એને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે। બોલ્સને આપણે એના ઉપર રાખી દઈશું। હવે આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। તો પાણી ઓલરેડી ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું હતું। કવર કરી 15-20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। 15-20 મિનિટ થઈ ગઈ છે, ખોલીને ચેક કરી લઈશું। એકદમ પરફેક્ટ આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે, કલર ચેન્જ થઈ ગયો છે। પ્લેટને બહાર કાઢી ઠંડા થવા માટે રાખી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણા બોલ્સ અલગ થઈ જાય છે અને એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે। હવે આપણે આ નાસ્તાને થોડો વધારે ટેસ્ટી બનાવીશું, તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને 1 ચમચી તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી જીરું ઉમેરીશું, થોડી રાઈ ઉમેરીશું। રાઈ જીરું ક્રેકલ થઈ જાય એટલે એમાં 1/4 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું। તલ ફૂટી જાય એટલે આપણે
થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. જો બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ અવોઈડ કરવા. ત્યારબાદ આપણે 1 થી 2 ચમચી જેટલો સૂકા નારિયેળનું ખમણ ઉમેરીશું. તમારી પાસે હોય તો ઉમેરવું, અધરવાઇઝ તમે એને પણ સ્કીપ કરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે તેમાં ધાણાભાજી ઉમેરીશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. જો તમારે લીલું મરચું ઝીણું સમારી ઉમેરવું હોય એ તો પણ ઉમેરી શકાય. હું અહીંયા લાલ મરચાંનો યુઝ કરવાની છું એટલે લીલું મરચું એડ નથી કરતી. હવે આપણે જે બોઇલ કરેલા બોલ્સ હતા રવાના એને આપણે ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે ચાટ મસાલો ઓલરેડી સ્ટફિંગમાં એડ કર્યો છે એટલે હું આમાં એડ નથી કરતી. તમારે સ્ટીલ એડ કરવો હોય તો થોડું એડ કરી શકાય. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. થોડું લાલ મરચું ઉપરથી સ્પ્રિંકલ કરશું અને આ રીતે હલાવી દઈશું તો એકદમ ટેસ્ટી, જેને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સૂજીના બોલ્સ બનીને તૈયાર છે. ઓછા તેલમાં ઝટપટ બનીને તૈયાર થઈ જાય અને નાનાથી લઈ મોટા સુધી બધાને જ ભાવે એવો આ નાસ્તો બનીને તૈયાર છે. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવો બને છે તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો ચલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.